वाला विद्यार्थी भाई बहनों, धोरण 11 अर्थशास्त्र की अंदर प्रकरण 7 निदर्शन पद्धतियों आमा आपणे आनी अगाउ भाग 5 की अंदर सरल यादृच्छिक निदर्शन पद्धति एना विषे बात करी हती। हवे एना ए सरल यादृच्छिक निदर्शन पद्धति एनो अर्थ अने एना विषे बात करी एमा पुरवणी सहित अने पुरवणी रही। હવે આ ભાગ 6 ની અંદર સરળ યાદચ્છિક નિદર્શન પદ મેળવવાની રીતો, એટલે સરળ યાદચ્છિક નિદર્શન આપણે પસંદ કરવાનો છે તો એના માટે બે રીતો વપરાય છે, એક છે લોટરીની રીત અને બીજી યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીત। એમાં પહેલી આપણે લોટરીની રીત વિશે વાત કરીએ છીએ તો આપણે સમષ્ટિમાંથી જે કઈ નિદર્શ લેવાનો છે યાદચ્છિક નિદર્શ લેવાની, આ લોટરીની વિશે પહેલા વાત કરીએ તો આપણો જે સમષ્ટિમાંથી નિદર્શ યાદચ્છિક રીતે પસંદ કરવા માટેની આ જાણીતી લોટરીની રીત એટલે સરળ અને પ્રચલિત રીત છે। બરાબર, લોટરીની રીત કેવી છે? સરળ અને જાણીતી રીત છે, પ્રચલિત રીત। હવે આ પદ્ધતિ જે છે તો આપણા જે કઈ સમષ્ટિના એકમો છે એ સમષ્ટિના એકમોને ક્રમ નંબર આપી દેવાનો, 1 2 3 4 એ રીતે ક્રમ આપી દેવાનો। એ ક્રમ આપ્યા પછી એ ક્રમ નંબર એ ચિઠ્ઠીઓ બનાવવાની, એ બધી ચિઠ્ઠીઓ એક સરખા કદની હોવી જોઈએ, ચિઠ્ઠી એનો કદ એક સરખો, એક સરખી રીતે રંગ કદ અને એમાં અલગ ના પડવું જોઈએ, બધી ચિઠ્ઠીઓ એક સરખી એટલે રંગ કદ અને આકારમાં સરખી હોય એવી ચિઠ્ઠીઓ રાખવાની, અને જેથી શું થાય કે જે ચિઠ્ઠી પસંદ થાય એ ચિઠ્ઠીનો જે ક્રમ આપ્યો હોય એ સમષ્ટિ તરીકે, એટલે એ સમષ્ટિના જે કઈ ક્રમ તમે આપ્યા અને જે ક્રમ નંબર ચિઠ્ઠી માંથી ઉપાડી અને પસંદ કરી તો એ નિદર્શ તરીકે લેવાનું એ રીતે। હવે જો તમે ચિઠ્ઠીનો કદ મોટું કે નાનું હોય તો જે કઈ ચિઠ્ઠી ઉપાડનાર વ્યક્તિ હોય એને ખબર પડી જાય, બરાબર, એટલે સમષ્ટિમાંથી નિદર્શ તરીકે પક્ષપાત વિના કોઈ પૂર્વગ્રહ વિના એ એકમ પસંદ થાય એ રીતે, બરાબર, એટલે ચિઠ્ઠીઓની પસંદગીમાં કોઈ પક્ષપાત કે પૂર્વગ્રહ ન થાય એ રીતે આવી જે સમષ્ટિના જે એકમો હતા એ એકમોને આપણે શું કર્યું, 1 2 3 4 એવી રીતે ક્રમ નંબર આપી દીધા અને એ ક્રમ નંબર એ સમષ્ટિના એકમોના ક્રમ નંબરની એટલી ચિઠ્ઠીઓ તમે બનાવી, બરાબર, અને એક વાસણમાં કે કોઈ પાત્રમાં રાખી અને પછી એ બધી ચિઠ્ઠીઓને એક સરખી મેળવી લઈ અને ચિઠ્ઠી ઉપાડવામાં આવે, બરાબર, અને જે ચિઠ્ઠીના ક્રમ નંબર પસંદ થાય એ ક્રમ નંબર વાળા એકમો એ નિદર્શ તરીકે પસંદ કરવામાં આવે। આ થઈ તમારી લોટરીની રીત, બરાબર, એટલે આ રીતની અંદર દાખલા તરીકે તમારા વર્ગના 60 વિદ્યાર્થીઓ છે એ 60 વિદ્યાર્થીઓમાંથી નિદર્શ પસંદ કરવાનું, બરાબર, તો 60 વિદ્યાર્થીઓ જે એમાંથી 10 વિદ્યાર્થીઓ ધારો કે પસંદ કરવા છે, કેટલા પસંદ કરવા છે? 10, તો એવું નહીં કે 10 જ ચિઠ્ઠી બનાવવાની, તો 60 વિદ્યાર્થીઓના જે રોલ નંબર પ્રમાણે, રોલ નંબર બરાબર નામ તો લખેલા જ હોય નામની સામે રોલ નંબર, તો એ રોલ નંબર ની 60 એ 60 ની એવી ચિઠ્ઠીઓ બનાવી દીધી, એ ચિઠ્ઠી પર ક્રમ નંબર આપી દીધા રોલ નંબર પ્રમાણે 1 થી 60, 1 2 3 4 5 સુધી એ બધી ચિઠ્ઠીઓ એ તમે બરાબર સરખો કદ રંગ આકારની એક સરખી ચિઠ્ઠીઓ લીધી એના પર ક્રમ નંબર આપી દીધા, એ ચિઠ્ઠીઓને વાળી દીધી એક પાત્રમાં કે કોઈ વાસણમાં એ રાખી અને પછી બરાબર મેળવી દીધી અને પછી એમાંથી 10 ચિઠ્ઠી ઉપાડવાની કહી, બરાબર, અથવા જુદી જુદી વ્યક્તિઓ પાસેથી 10 ચિઠ્ઠી ઉપાડવાની કહીએ, એક જ વ્યક્તિ પાસે 10 ઉપાડવાની કહીએ એવું નહીં, પણ અલગ અલગ વિદ્યાર્થીઓ પાસેથી
અથવા 11માં માંથી પસંદ કરવાના છે તો 11માં ધોરણ માંથી નહીં પણ બીજા કોઈ ત્રાહિત વ્યક્તિઓ પાસેથી એ 10 ચિઠ્ઠી આપણે પસંદ કરવાની કહીએ અને જે 10 ચિઠ્ઠીઓ પસંદ થાય એ નિદર્શ તરીકે આપણે લઈએ છીએ તો આ રીતે આ લોટરીની રીતની અંદર પરંતુ અત્યારના આધુનિક સમયમાં ચિઠ્ઠીના બદલે યંત્રની મદદથી બરાબર અંકો પસંદ કરી અને યાદથી નિદર્શ મેળવવામાં આવે એટલે અત્યારના સમયમાં તો યંત્રની મદદથી મશીનની મદદથી એ નંબર પસંદ કરવામાં આવે બરાબર અને એ અંકો જે પસંદ થાય એ યાદથી નિદર્શ તરીકે આપણે લેવામાં આવે છે હવે બીજી રીત છે યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીત બીજી રીત યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીત એટલે આ જે રીત છે એમાં જ્યારે સમષ્ટિના એકમોની સંખ્યા ઘણી મોટી હોય બરાબર ધ્યાન રાખજો એવી પરિસ્થિતિમાં આ યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીતનો ઉપયોગ થાય છે એટલે આ થોડાક પ્રમાણમાં ઓછા હોય ત્યારે લોટરીની રીતે તમે નિદર્શ પસંદ કરો એ ચાલે પણ જ્યારે સમષ્ટિના એકમોની સંખ્યા ઘણી બધી વધારે હોય એટલે કે સમષ્ટિનું કદ વધારે હોય સમષ્ટિના એકમોની સંખ્યા ઘણી મોટી હોય એવી પરિસ્થિતિમાં લોટરીની પદ્ધતિના બદલે યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીત એ ખાસ ઉપયોગી બને છે બરાબર ધ્યાન રાખજો એટલે લોટરીની રીતમાં એ વખતે શું થશે જ્યારે સમષ્ટિના એકમો વધારે હશે ત્યારે કંટાળો લાગશે સમય પણ વધારે કારણ કે 1000ની સમષ્ટિ હોય તો 1000 ચિઠ્ઠીઓ બનાવવી પડે એટલે જ્યારે સમષ્ટિનું કદ મોટું હોય ત્યારે લોટરીની રીત આપણને ઉપયોગી ઓછી બને છે એવી પરિસ્થિતિમાં એ પદ્ધતિ કંટાળાજનક બને છે તો એવા સંજોગોની અંદર આ જે યાદચ્છિક સંખ્યાઓના તૈયાર કરેલા કોષ્ટક એ પદ્ધતિ એટલે કોષ્ટકો તૈયાર હોય છે એ યાદચ્છિક સંખ્યાઓના જે કોષ્ટકો છે એ કોષ્ટકો બનાવવામાં આવે છે તૈયાર કરેલા છે એ કોષ્ટકો વૈજ્ઞાનિક ક્રમે એ કોષ્ટકો તૈયાર કરેલા હોય અને એ કોષ્ટકમાંથી બરાબર એ નિદર્શ એ કોષ્ટકોમાંથી નંબરો પસંદ કરી અને નિદર્શ લેવામાં આવે તો જે પ્રચલિત કોષ્ટકો છે બરાબર એ કોષ્ટકોની અંદર તમારે જુદા જુદા કોષ્ટકો એલએફસી ટિબેટના કોષ્ટક એલ એક્સી ટિબેટ આ નામ યાદ રાખવાના જે પરીક્ષામાં પૂછે છે એલએફસી ટિબેટના કોષ્ટક ત્યાર પછી ફિસર અને એસના કોષ્ટક ફિસર અને એસના કોષ્ટક અને ત્રીજું છે અમેરિકાની રેન્ડ કોર્પોરેશન સંસ્થાના કોષ્ટકો અમેરિકાની કોર્પોરેશન સંસ્થાના કોષ્ટકો એટલે જે કોષ્ટકની પદ્ધતિની અંદર આજે ત્રણ પ્રચલિત કોષ્ટકો વૈજ્ઞાનિક ગબે તૈયાર કરેલા છે આ કોષ્ટકોનો ઉપયોગ કરી અને નિદર્શ પસંદ કરવામાં આવે છે તો તમારે સરળ યાદચ્છિક નિદર્શ પસંદ કરવા માટે પ્રચલિત કોષ્ટકોના નામ આપો તો તમારે આ ત્રણ નામ લખી દેવાના એલએફસી ટિબેટના કોષ્ટક ફિશર અને એસના કોષ્ટક અને અમેરિકાની બેન્ક કોર્પોરેશન સંસ્થાના કોષ્ટક એમાં જે એલએફસી ટિબેટના કોષ્ટક એ વધારે પડતા ઉપયોગી બને છે વધારે ઉપયોગી
बराबर प्रचलित जे कई कोष्टक छे तो ए बराबर एटले आ टिपेट ना कोष्टक ए वधारे प्रचलित कोष्टक तरीके जा एलएससी टिकेट ना कोष्टक बराबर एनो उपयोग पण वधारे थाय छे अने बधु प्रचलित छे એટલે એ ખાસ યાદ રાખજો. હવે જ્યારે યાદચ્છિક નિદર્શ લેવાનો હોય ત્યારે યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની પુસ્તિકાનું કોઈ પણ પાનું બરાબર કોઈ પણ પાનું યાદચ્છિક રીતે ખોલવામાં આવે છે. એટલે કોષ્ટકનું કોઈ પાનું ખોલવામાં આવે છે અને તેમાંથી કોઈ પણ હાર અથવા તો સ્તંભ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે. એટલે કોઈ પણ હાર કે એ કોઈ પણ યાદચ્છિક રીતે રેન્ડમલી બરાબર એવું નહીં કાજ હાર કાજ હોય એટલે જે પસંદ કરનાર હોય અને જે હાર કે સ્તંભ પસંદ કરવી હોય એ પસંદ કરે અને એમાંથી જે સંખ્યાઓ મળે તે ક્રમના એકમો એ નિદર્શ તરીકે બરાબર પસંદ કરે છે અને સમષ્ટિના કદ અનુસાર એટલે સમષ્ટિનું જે કદ હોય એના અનુસાર નિદર્શનું કદ એ પસંદ કરે છે બરાબર અને એમાંથી એ નિદર્શ લેવો લે છે અને આ રીતે આ પદ્ધતિ એ કોષ્ટકની બી એમાં યાદ રાખવાની છે. તો લોટરીની અને યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકની રીતે રીત એ સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ તરીકે વપરાય છે. એટલે નિદર્શ પસંદ સરળ યાદચ્છિક નિદર્શ પસંદ કરવાની આ બે રીતો લોટરીની અને યાદચ્છિક સંખ્યાઓના બરાબર એટલે આ મર્યાદિત સંખ્યામાં સમષ્ટિ હોય ત્યારે આ વપરાય આ વધુ સંખ્યામાં સમષ્ટિના એકમો વધુ પ્રમાણમાં હોય ત્યારે આ રીત વપરાય. આ કોષ્ટકોના નામ પણ યાદ રાખવાના સાથે સાથે એમાં સૌથી વધારે ઉપયોગી પ્રચલિત કોષ્ટક કયું તો એલએમસી ડિબેટનું કોષ્ટક બરાબર. આ પદ્ધતિ તો યાદ રહેલી છે ચીઠી વાળી જે સમષ્ટિના ક્રમ અનુસાર ચીઠીઓ કેવી રીતે એ બધી વાત કરી એટલે એ પદ્ધતિ વિશે પૂછે તો તમારે એ રીતે એ યાદ રાખવાનું છે. હવે છેલ્લો મુદ્દો એમાં રહ્યો એ સરળ યાદચ્છિક નિદર્શ પદ્ધતિના લાભ અને ગેરલાભ બરાબર. તો સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિના લાભ અને ગેરલાભ એની વાત કરીએ લાભ સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિના લાભ કયા કયા છે તો એમાં આપણે એની જે અર્થ લીધો એમાં કે દરેક એકમને પસંદ થવાની એક સરખી તક મળે છે સમાન તક બરાબર. એટલે એનો આ એક લાભ કે સમષ્ટિના દરેક એકમને નિદર્શ તરીકે પસંદ થવાની એક તક રહે છે બરાબર. સમાંતર એવું નહીં કે અમુક જ એકમો પસંદ થાય સમષ્ટિમાંથી દરેક એકમ બધા જ એકમોને પસંદ થવાની એક તક મળે છે. તમે જો લોટરીની બી વાત કરી 60 એકમો હોય તો 60 60 નંબરની ટિકિટ નંબરની ચીઠીઓ બનાવે એટલે દરેક એકમ એ આ સરળ યાદચ્છિક નિદર્શ પદ્ધતિથી પસંદ થઈ શકે છે. બીજું કે એ નિદર્શની પસંદગીમાં કોઈ પૂર્વગ્રહ કે પક્ષપાત એને કોઈ અવકાશ રહેતો નથી બરાબર. એટલે નામની ચીઠીઓ નહીં કે નામ કે કોઈ જોવે રજીસ્ટર જોઈ અને 60 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓ પસંદ કરવાના એવું નહીં પણ એ રોલ નંબર અને એ રોલ નંબર ની ચીઠીઓ વાળી દીધી બંધ કરી દીધી અને તારીખને અને જે ચીઠીનો જે નંબર આવે એ રીતે નિદર્શ પસંદ કરવા એટલે નિદર્શની પસંદગીમાં કોઈ પક્ષપાત કે કોઈ પૂર્વગ્રહ રહેતો નથી બરાબર. એટલે આ એક ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી એમાં જે તે નિદર્શ પસંદ કરીએ છીએ એ યાદચ્છિક નિદર્શ સમષ્ટિનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતો હોય છે એટલે એ યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવે એવી શક્યતા આમાં વધારે રહેલી હોય છે. એટલે નિદર્શ તરીકે જે સરળ યાદચ્છિક નિદર્શ તરીકે તમે પસંદ કરો છો
ये समग्र समष्टि नू योग्य रीते प्रतिनिधित्व धरावतो होय एवी शक्यता आमां वधारे रहेली होय छे। अने जेम जेम निदर्शनू कद वधे तेम तेम समष्टि नू प्रतिनिधित्व योग्य रीते वधे छे। बराबर, एटले समस्त निदर्शनू कद तमे जेटलू वधारे राखशो ए प्रमाणे ए समष्टि नू प्रतिनिधित्व करशे। बराबर, एटले समष्टि नू योग्य रीते प्रतिनिधित्व थाय एना माटे निदर्शनू कद आमां बने तेम शुं करवू पड़े, वधारे राखवू पड़े। એટલે નિદર્શનનું કદ વધે તો સમષ્ટિનું પ્રતિનિધિત્વ યોગ્ય રીતે થઈ શકે। બી, ઓછા ખર્ચે અને ઓછા સમયની અંદર એ સમષ્ટિના લક્ષણો વિશેની વિશ્વસનીય માહિતી મળે છે। સમય ઓછો, ખર્ચ પણ ઓછો અને માહિતી જે મળે એ જે માહિતી કેવી મળે છે, વિશ્વસનીય માહિતી મેળવી શકાય છે। બરાબર, તો આ બધા એના લાભ થયા। હવે એના ગેરલાભની વાત કરીએ। સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિના ગેરલાભની વાત કરીએ તો જો સમષ્ટિના બધા જ એકમોની યાદી આપણને મળતી ના હોય, સમષ્ટિના બધા જ એકમોની યાદી પ્રાપ્ત ન હોય એવી પરિસ્થિતિમાં આ પદ્ધતિ ઉપયોગમાં લઈ શકાતી નથી। બરાબર, એટલે સમષ્ટિના જે કઈ એકમો છે એ બધા જ એકમોની યાદી આપણને પાસે હોવી જોઈએ। એટલે સમષ્ટિના બધા એકમોની યાદી પ્રાપ્ત ના હોય ત્યારે આ પદ્ધતિ ઉપયોગી બનતી નથી। આ એક ખાસ ધ્યાન રાખજો। જો સમષ્ટિનું કદ બહુ જ મોટું હોય તો એવી પરિસ્થિતિમાં આપણે ચિઠ્ઠી બનાવવાનું કામ મુશ્કેલ પડે। બરાબર, એટલે અને એ પ્રમાણે એમના ક્રમ નંબર આપવામાં, કારણ કે સમષ્ટિનું કદ વધારે હોય તો ચિઠ્ઠીઓ બનાવવામાં એટલા કદની ચિઠ્ઠી જોઈએ, 1000 વિદ્યાર્થીઓમાંથી તમારે પસંદ કરવાના હોય તો તમે 1000 ચિઠ્ઠીઓ અને એ ચિઠ્ઠી પર 1000 નંબર સુધી આપવાનું કામ કંટાળાજનક અને સમય વધારે માંગી લે। એટલે એ આ સમષ્ટિનું કદ મોટું હોય ત્યારે આ પદ્ધતિ એ કંટાળાજનક બને છે અને સમય વધારે લાગે છે। જો સમષ્ટિનું કદ બહુ નાનું હોય તો એવા પરિસ્થિતિમાં સમષ જે કઈ નિદર્શ હોય એ નિદર્શ, પસંદ કરેલો નિદર્શ સમષ્ટિનું યોગ્ય પ્રતિનિધિત્વ કરતો નથી। એટલે સમષ્ટિનું બહુ કદ પ્રમાણમાં નાનું રાખે તો એ સમષ્ટિનું યોગ્ય રીતે પ્રતિનિધિત્વ કરી શકતો નથી। એટલે આ સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિના લાભ ગેરલાભ એ થિયરીમાં ઘણી વખતે પૂછેલા છે। એટલે તમારે સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિના લાભ અને ગેરલાભ આજે મેં તમને સમજ આપી એ પાઠ્યપુસ્તકમાં પણ એ મુદ્દાઓ તમને આપેલા છે, તો એ પ્રમાણે તમે એ લખજો અને તૈયાર કરજો એ હોમવર્કમાં। આ સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિના લાભ અને ગેરલાભ એના વિશે લખવાનું અને તૈયાર કરવાનું એ હોમવર્ક તમને